ઉર્જાના રૂપનું ધ્યાન. ઉર્જાના રૂપનું ધ્યાન એટલે શું, એનો અર્થ કહો તો જે આપણા મગજની અંદર બે ભાગ હોય છે, સબકોન્શિયસ માઇન્ડ ને કોન્શિયસ માઇન્ડ, જાગૃત મગજ અને અર્ધ જાગૃત મગજ. તો અર્ધજાગૃત મગજ 90% જગ્યા રોકે છે અને એની અંદર એક આપણે એક એવું રૂમ બનાવવાનો છે કે જ્યારે જોઈએ ત્યારે એ રૂમમાં જઈ શકીએ આંખો બંધ કરીને. બહાર ગમે એટલો ઘોંઘાટ હોય પણ ઉર્જાના રૂમની અંદર જઈએ તો પરમ શાંતિનો અનુભવ થઈ શકે એવો એક આપણે રૂમ ડેવલપ કરવો છે. તો એ રૂમ ડેવલપ કરવા માટે એની એક શરત છે, એના માટે એક પાસવર્ડ યાદ કરવો પડે. એટલે તમે કોઈપણ એક શબ્દને સિલેક્ટ કરી લો, ભગવાનનું નામ અહીંયા તમારા બાળકનું નામ રાખવાનું એ, અથવા તો તમને ગમે તે એક એક શબ્દ, એક નામ, 3-4 અક્ષરો જે તમને અનુકૂળ લાગે એ પાસવર્ડ યાદ કરી લો. અત્યારે નક્કી કરી લો કે આ પાસવર્ડનો ઉપયોગ કરવો છે, પછી એવું લાગે તો ચેન્જ કરી શકે પાસવર્ડ, કહેવાનો નથી. પણ અત્યારે એક ટેમ્પરરી પાસવર્ડ આપણે નક્કી કરી દઈએ. તો પાસવર્ડ નક્કી કરી દીધો છે, હવે આપણે હથેળી ખુલ્લી રાખશું, આખું બંધ, મન શાંત, વિચારો શાંત, નાવ રિલેક્સ. આપણે આપણા સબકોન્શિયસ માઇન્ડ અર્ચેતન મનને આદેશ આપીએ છીએ કે મેં ઉર્જાના રૂમની અંદર અમારા બાળકનો સરસ રીતે વિકાસ થાય અને વિકાસ થઈ રહ્યો છે એના માટે અમે ઉર્જાના રૂમનું ધ્યાન કરીએ છીએ. આ અમારો આદેશ છે, માટે આમ જ થઈ રહ્યું છે. પંખાના અવાજને સાંભળો, એ અવાજ ઉપરથી મારા અવાજ ઉપર પૂરેપૂરું ધ્યાન. એક ઊંડો શ્વાસ લઈને ધીરેથી છોડી દો. બીજી વખત ફરીથી આ જ ક્રિયા કરશું, ઊંડો શ્વાસ લેશું ને ધીરેથી છોડશું. ત્રીજી વખત ઊંડો શ્વાસ લેશું ને ધીરેથી છોડીશું. દસથી એક બોલીશ, તમારે મનમાં 10-1 બોલવાનું છે અને જ્યારે ઊંડું થતું જશે 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 એકદમ ઊંડા ધ્યાનમાં જતા રહ્યા છીએ, ખૂબ ડીપ ધ્યાનમાં પ્રવેશી ગયા છીએ. એક સરસ મજાની 10 પગથિયાવાળી સીડી છે, સીડીના ઉપરના ભાગે ઊભા છીએ આપણે, પગથિયા ઉતરતા જવાના છે. જેમ ઉતરતા જશું એમ જ્યારે વધારે ઊંડું થતું જશે, ડીપ ધ્યાન થતું જશે. 10મા પગથિયા ઊભા છીએ, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 એકદમ ડીપ ઊંડા ધ્યાનમાં પ્રવેશી ગયા છીએ. એક સરસ મજાના રૂમની બહાર ઊભા છે, આ આપણો ઉર્જાનો રૂમ છે. એ રૂમના દરવાજા ઉપર આપણા નામની નેમ પ્લેટ છે. આ ઉર્જાનો રૂમને ખોલવા માટે આપણે પાસવર્ડ યાદ કરીએ છીએ, તો હેન્ડલને પકડીએ છીએ, પાસવર્ડ રિપીટ કરીએ છીએ, બીજી વખત પાસવર્ડ રિપીટ કરીએ છીએ, ત્રીજી વખત પાસવર્ડ રિપીટ કરવાની સાથે જ ઉર્જાનો રૂમ ખુલી જાય છે. ઉર્જાના રૂમમાં પ્રવેશીએ છીએ, ઉર્જાનો રૂમ બંધ થાય છે. અહીંયા પરમ શાંતિનો અનુભવ થઈ રહ્યો છે, સરસ મજાની લાઇટિંગ છે, એક સરસ મજાનું મ્યુઝિક વાગી રહ્યું છે, સરસ સુગંધ આવી રહી છે, હલકો લાઇટ પ્રકાશની વ્યવસ્થા છે. આપણે એક સરસ મજાની ખુરશી પર બેસીએ છીએ, ત્યાં આપણી પ્રકાશની લાઇટની સરવાર શરૂ થાય છે. આપણી ઉપર એક સફેદ કલરનો ઉજળો પ્રકાશ આપણી ઉપર પડી રહ્યો છે, જે પ્રકાશ આપણા દરેક સેલને વોશ કરી રહ્યો છે, ધોઈ રહ્યો છે. દરેક સેલમાંથી નેગેટિવિટી બહાર આવી રહી છે, દરેક સેલ પવિત્ર થઈ રહ્યો છે, ચોખ્ખો થઈ રહ્યો છે. મગજની અંદર જે કંઈ સેલ છે બધા જ સરસ રીતે વોશ થઈ રહ્યા છે, દરેક નેગેટિવિટી બહાર આવી રહી છે, શરીરમાંથી રોગ અને બીમારી દૂર થઈ રહ્યા છે, ઉર્જાનો સંચય થઈ રહ્યો છે, ઉર્જા આપણામાં આવી રહી છે, ગ્રીન કલરનો પ્રકાશ પડે છે, આપણે પરમ શાંતિનો અનુભવ કરી રહ્યો છે, ગુલાબી કલરનો પ્રકાશ આપણને પ્રેમાળ હૃદયવાળા બનાવી રહ્યો છે, લાગણીશીલ બનાવી રહ્યો છે, જાંબલી કલરનો પ્રકાશ આપણા ઇમ્યુનિટી પાવરને વધારી રહ્યો છે, પીળા કલરનો પ્રકાશ આપણા પાચન તંત્રને મજબૂત બનાવી રહ્યો છે, પાચન તંત્રને સરળ બનાવી રહ્યો છે. આમ દરેક કલરના પ્રકાશ આપણને
લાભ આપી રહ્યા છે, ફાયદો આપી રહ્યા છે. ઉર્જાની સારવાર પૂરી થાય છે, ત્યાંથી આપણે ઊભા થઈએ છીએ. સામે આપણું બનાવેલું ભગવાનનું મંદિર છે, સાવ સાચા સોનાનું બનાવેલું મંદિર છે, એની પર ડાયમંડ લગાડેલા છે. આ મંદિરને આપણે ખોલીએ છીએ, એની અંદર આપણા આરાધ્ય દેવ જેને આપણે માનીએ છીએ, દેવી કે દેવતા જે આપણે માનીએ છીએ, એ સાક્ષાત જીવન સ્વરૂપે હાજર છે. એ આપણા સામે જુએ છે, એમના આંખોમાંથી તેજ આપણા આંખો દ્વારા આપણા શરીરની અંદર અને આપણા દિવ્ય આત્મા એટલે આપણા ગર્ભમાં રહેલા બાળક સુધી પહોંચે છે. એ તેજનો સરસ રીતે અનુભવ થઈ રહ્યો છે, ઉર્જાનો અનુભવ થઈ રહ્યો છે. આપણા દરેક શહેરની અંદર ભગવાનની ઉર્જા આવી રહી છે. ભગવાનના ચહેરા ઉપર એક સરસ મજાનું સ્માઈલ છે. એ હસતો ચહેરો જોઈને આપણને પણ સરસ રીતે સ્માઈલ આવી રહ્યું છે. ભગવાનની સામે બેસીએ છીએ, એની પૂજા કરીએ છીએ, એની આરતી ઉતારીએ છીએ, એને ભોગ ધરાવીએ છીએ, એના માટે ગીતો ગાઈએ છીએ, સ્તવન ગાઈએ છીએ, ભજન ગાઈએ છીએ, એની સાથે ભગવાનની સાથે એક નોર્મલ વ્યક્તિની જેમ વાત કરીએ છીએ, આપણી જરૂરિયાતો છે એની રજૂઆત કરીએ છીએ. ભગવાન એક જ શબ્દ કહે છે, તથાસ્તુ. જે જવાબ કહીએ છીએ એની સામે મળે છે જવાબ, તથાસ્તુ. આપણે આપણા બાળક માટે પણ એને આશીર્વાદ માંગીએ છીએ ભગવાન પાસે. અને બાજુમાં સરસ્વતી માતાજી બિરાજમાન છે, સફેદ વસ્ત્ર ધારણી, તો એમને વંદન કરીએ છીએ, એમની પાસે પરમ જ્ઞાનને આશીર્વાદ લઈએ છીએ. બાજુમાં લક્ષ્મી માતાજી બિરાજમાન છે, એની પાસે શુભ લક્ષ્મીને આશીર્વાદ લઈએ છીએ. ત્યારબાદ ભગવાનને પાસેથી આદેશ લઈને અને ભગવાનને એક વચન પણ આપીએ છીએ કે અમે તારા માટે કાર્ય કરીશું, તારા વતી કાર્ય કરીશું. આપ આપને અમને માર્ગદર્શન આપજો, પ્રેરણા આપજો, સદબુદ્ધિ આપજો, શક્તિ આપજો. તમે આપના વતી આપ કોઈના લાશું લૂછવા માટે, કોઈને મદદ કરવા માટે આપના વતી કાર્ય કરીશું. ભગવાનની આજ્ઞા લઈને ઉર્જાના રૂમના બીજા ભાગમાં જઈએ છીએ. ત્યાં એક સરસ મજાના સોફા ઉપર બેસીએ છીએ અને ત્યાં આંખો બંધ કરીને આપણે આપણા દિવ્ય સંતાનને જોઈએ છીએ. મનની આંખોથી એ દિવ્ય સંતાનનો વિકાસ આપણે જોઈએ છીએ. એની સરસ આંખો દેખાઈ રહી છે, એમના વાળ સરસ દેખાઈ રહ્યા છે, એમનું કપાળ ખૂબ મોટું, ખૂબ ઉજ્જવળ કપાળ દેખાઈ રહ્યું છે, એમના કાન સરસ રીતે દેખાઈ રહ્યા છે, સરસ મજાનું નાક દેખાઈ રહ્યું છે, સરસ હોઠ દેખાઈ રહ્યા છે, એમનો ચહેરો ખૂબ સુંદર અને એકદમ સ્માઇલવાળો આપણને દેખાઈ રહ્યો છે, એમનો શારીરિક વિકાસ સરસ રીતે થઈ રહ્યો છે, એમના હાથ અને પગ સરસ રીતે આપણને દેખાઈ રહ્યા છે, એમનું બોડી સરસ રીતે દર મહિના મુજબ વિકાસ થવો જોઈએ સરસ રીતે થઈ રહ્યો છે, અને એમનો અંદરનો જે કે તંત્રો છે એ સરસ રીતે વિકાસ થઈ રહ્યો છે. દરેક રીતે એ પૂરેપૂરું સ્વસ્થ છે. એમને પાંચેય પ્રકારના આરોગ્ય મળી રહ્યા છે, શારીરિક આરોગ્ય, માનસિક આરોગ્ય, સામાજિક આરોગ્ય, આર્થિક આરોગ્ય અને આધ્યાત્મિક આરોગ્ય પ્રાપ્ત થઈ રહ્યું છે. આ દિવ્ય સંતાનનો વિકાસ ખૂબ રીતે, સંપૂર્ણ રીતે, ખૂબ સરસ રીતે, સ્વસ્થ રીતે થઈ રહ્યો છે અને એ બાળક યોગ્ય સમયે નોર્મલ ડિલિવરી દ્વારા સરસ રીતે એનું અવતરણ થઈ રહ્યું છે અને ત્યારબાદ એમનો વિકાસ જે રીતે જોઈએ એ રીતે સરસ રીતે થઈ રહ્યો છે. એ બાળકને ફરીથી આપણે જોઈ અને ફરીથી ત્યાંથી એ બાળક સાથે આપણે રમી અને ત્યાંથી ઊભા થઈ અને મંદિર પાસે આવીએ છીએ. ભગવાનને વંદન કરીએ છીએ. પરમ શાંતિનો અનુભવ થઈ રહ્યો છે. ઉર્જાના રૂમમાંથી બહાર આવવાની તૈયારી કરવાની છે અને જ્યારે આપણા સબકોન્શિયસ માઇન્ડને આદેશ આપીએ છીએ કે વચ્ચે કોઈ બોલાવશે તો આરામથી જવાબ આપી શકીશું, ફરીથી ધ્યાનમાં બેસીશું ત્યારે વધારે ઊંડા ધ્યાનમાં જઈ શકીશું. મનમાં ત્રણ બેને એક બોલવાનું છે, એનાથી ઉર્જાના રૂમમાં આપણે બહાર આવી જશું. આખું બંધ રાખશું. ત્રણ બી એક. પંખાના અવાજને સાંભળો, મુઠ્ઠી બંધ કરો, ધીરે ધીરે મુઠ્ઠી ખોલો, ફરીથી મુઠ્ઠી બંધ કરો, મુઠ્ઠી ખોલો, ફરીથી મુઠ્ઠી બંધ કરો, મુઠ્ઠી ખોલો. બંને અથડી કરશું. 1 2 3. આંખ ઉપર રાખી દઉં, અથડી માં આંખ ખોલો, બંધ કરો, ફરીથી આંખ ખોલો, બંધ કરો, ફરીથી આંખ ખોલો, બંધ કરો. ચહેરા ઉપર